છોટાઉદેપુર નગરપાલિકામાં એક હતું શાસનની બૂમ તો સંભળાતી જ હતી, પરંતુ પાલિકાના સત્તાધીશો કોરોના જેવી મહામારીના સમયમાં પણ પ્રજાની સેવા કરવાને બદલે ફક્ત ખિસ્સા ભરવા લાગી ગયા છે। છોટાઉદેપુરના ફતેપુરા નાકાથી અલીરાજપુર નાકા સુધી અને દાહોદ નાકાથી કવાંટ નાકા સુધી મુખ્ય માર્ગમાં વચ્ચે ડિવાઈડરમાં સ્ટ્રીટ લાઇટો લગાડવામાં આવી છે, જે ચાલુ જ હાલતમાં છે, જેને બદલવાની હાલ કોઈ જરૂરિયાત જણાતી નથી। પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ સ્ટ્રીટ લાઇટોના થાંભલાને કલર કરી લાઇટો બેસાડવાનો કરોડોનો ઇજારો આપવામાં આવ્યો છે। કોરોના જેવી મહામારીમાં છોટાઉદેપુરની પ્રજાને કરવેરા માફ કરી પ્રજાની સેવા કરવાને બદલે પાલિકાના સત્તાધીશો બ્યુટિફિકેશનના નામે કરોડોના ઇજારો પોતાના સગાને આપી દેતા નગરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। શું આ બ્યુટિફિકેશનનો કરોડોનો ખર્ચ આ મહામારીના સમય જરૂરી છે? હાલ છોટાઉદેપુરના બહુજન સમાજ પાર્ટી સત્તા ઉપર છે અને વિપક્ષ જેવું કશું ન હોવાથી નગરજનોના પરસેવાની કમાણીના કરવેરાના રૂપિયા મન ફાવે તેમ ભાગ બટાઈ કરી બિનજરૂરી કામો બ્યુટિફિકેશનના નામે પોતાના સગાને પધરાવી દેતા નગરમાં ચકચાર મચી છે। આ તો કરોડોના બિનજરૂરી ઇજારામાં ટકાવારી તો ખરી જ, અને સગાને ઇજારો એટલે ઘી ઢોળાયું તો ખીચડીમાં જ। નગરના આ મુખ્ય માર્ગો સ્ટેટ હાઈવે છે, જેમાંથી એક મધ્યપ્રદેશને જોડતો હાઈવે છે, જેમાં ટ્રકો અને ગાડીઓનો ટ્રાફિક જ વધુ હોય છે। આ રોડને ગમે તેટલો શણગારવામાં આવે, નગરની પ્રજાને તેનો કોઈ જ લાભ થવાનો નથી। તો પછી પાલિકા ત્યાં ચાલુ લાઇટો ઉતારીને કેમ નવી લાઇટો નાખવાની જરૂર ઊભી થઈ છે? આ બાબતે નગરના જાગૃત નાગરિકો કોર્ટમાં જવાનું વિચારી રહ્યા છે। હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા અમને જાણવા મળેલું છે કે જે છોટાઉદેપુર અલીરાજપુર નાકાથી ફતેપુરા નાકા અને વસેડીથી કવાંટ નાકા સુધી જે વચ્ચે સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી છે, તે લાઇટો બદલવાનું કામકાજ ચાલી રહ્યું છે। પરંતુ હાલમાં અમને જાણવા મળ્યું છે કે લાઇટો ચાલુ છે, છતાં પણ બે લાઇટો બંધ હોય તો આખી લાઇન બદલવાની કંઈ જરૂર મને લાગતી નથી। છતાં પણ નગરપાલિકા ખોટા ખર્ચા કરી અને આ જે સ્ટ્રીટ લાઇટો છે એ તમામે તમામ લાઇટો બદલી રહી છે, તો શું એ વ્યાજબી છે? નગરપાલિકાએ અત્યારે હાલના ધોરણમાં આટલી મોટી મહામારી ચાલી રહી છે ત્યારે આવા કામો કરવા જોઈએ? જો નગરપાલિકા કરવા માંગતી હોય કામો, તો જે કામ ખરેખર કરવાના છે, જે લાઇટો બંધ છે, જ્યાં લાઇટોના કનેક્શન નથી, એવા કામો કરવા જોઈએ। જો આ લાઇટો નાખી રહ્યા છે એ બિલકુલ ખોટી રીતે નાખી રહ્યા છે, અને એલઈડી લાઇટો ચાલુ છે હમણાં, છતાં પણ એ લોકો આ કામ કરી રહ્યા છે, તો એ વ્યાજબી નથી।